मुद्दे कांग्रेसना नेता शक्ति सिंहे प्रहार कर्या छे। तेमणे कहुं के बरवाळा जेरी दारूकांड पर शक्ति सिंहना सरकार पर प्रहार। तेमणे कहुं बरवाळा जेरी दारूकांड मां जे पण लोकोना मौत थया छे ते दुखद छे। अतिशय दुख साथे कहेवू पड़े छे कि ज्यां गुजरात आपणुं गुजरात ज्यां नशाबंदी छे एवा गुजरातमां लठ्ठाथी एटले के जहरीली शराबथी 23 व्यक्तिओना मृत्यु थया छे अने हजी आ आंकड़ो वधी रह्यो छे। केटलाय लोको हजी हॉस्पिटलमां छे। आ समये हुं स्पष्ट रीते सरकारने पूछवा मांगु छुं के जो थोड़ी थोड़ी पण मानवता, थोड़ी पण जवाबदारी, थोड़ी पण दरकार करवामां आवी होत तो आ 23 व्यक्तिओ जे अपनी वच्चेथी जता रह्या, जेमणे जीव गुमाव्यो, એમને જીવ ગુમાવવાનો વારો ના આવતો આવ્યો હોત। હું સમજી શકું કે તમને ખબર ના હોય ને કોઈ ઘટના ઘટી જાય, બની શકે, પરંતુ જ્યારે તમને ખબર છે આ રોજિત ગામના સરપંચ જે ગામે આ ઘટના બની છે એ સરપંચશ્રીએ આ પત્ર લખ્યો અને રોજિત ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ પત્ર લખ્યો 4 માર્ચ 2022 ના રોજ કે સાહેબ રોજિત ગામમાં દારૂનું બેફામ અને ધૂમ વેચાણ ચાલે છે જેનાથી ભયનો માહોલ ઊભો થયેલો છે। દારૂ પીને અસામાજિક તત્વો બેફામ ભરે છે, ગાળો આપે છે, અમારી બહેનો દીકરીઓની સલામતી નથી, પગલાં ભરો નહીં તો કોઈ મોટી અઘટિત ઘટના બની જશે। આ 4 માર્ચ 2022 ના રોજ કહ્યું, એટલે કે આજથી 6-7 મહિના પહેલા કહ્યું, અને કહ્યું એટલું નહીં, પીએસઆઈને પત્ર સીધો મોકલતા નથી, જાતે જેને એમણે ઇન્વોલ્વ કરાવ્યું છે અને પીએસઓએ પોલીસ સ્ટેશનના અધિકારીએ અહીંયા સહીને સિક્કો કરી આપ્યો કે હા તમારી ફરિયાદ અમને મળી છે। એટલેથી સરપંચ અટક્યા નથી, સરપંચે જિલ્લા પોલીસ વડા ડીએસપીને પણ કાગળ લખ્યો, ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને એની નકલ મોકલવામાં આવી છે। આનો અર્થ એ થયો કે આ સંપૂર્ણપણે દારૂના અડ્ડાઓ, સરકારના આશીર્વાદ, પોલીસના હપ્તાઓ અને ભાજપના મિલાપણાથી ચાલતા હતા। જો આમ ન હોય તો શા માટે 7-7 મહિના સુધી, અને આ એક જ કાગળ લખાયો એવું નહીં, 19 માર્ચે ફરી વખત સરપંચ બીજો કાગળ લખે છે જે મામલતદારને પણ લખે છે કે સાહેબ અમે આ વારંવાર પ્રશ્નો રજૂ કર્યા છે, ફરી વખત દોહરાવે છે અહીંયા કે ધૂમ વેચાણ દારૂનું ચાલે છે, સાહેબ કંઈક કરો। અમારા ધારાસભ્ય રાજેશભાઈ ગોહેલે અવારનવાર ફોન કરીને કહ્યું કે અહીંયા દારૂ ચાલે છે, તમે પગલાં લો। કોઈ પગલાં ન લેવાયા અને પરિણામ ગરીબ પરિવારમાંથી આવતા, જેમાં શેડ્યુલ કાસ્ટના, દલિત સમાજના, ઓબીસી, કોળી સમાજના, ચુવાળિયા સમાજ, ઠાકોર સમાજના ભાઈઓ, દેવી પૂજક ભાઈઓ, ગરીબ પરિવારના અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। અને આ જે જહેરીલી શરાબ છે એ જેને આપણે ગુજરાતીમાં લઠ્ઠો કહીએ છીએ, આ લઠ્ઠો મિથોલ નામનું એક કેમિકલ આવે છે, મિથેનોલ, અને મિથેનોલ આપણે જેને સ્પિરિટ પણ કહેતા હોઈએ છીએ, આ પ્રકારના કેમિકલને બીજા કેમિકલ સાથે ઉમેરીને એનું એક પ્રકારનું, જેને આપણે શુદ્ધ ગુજરાતી ભાષામાં કહે છે કે સ્પિરિટને ફાડી નાખ્યું, એટલે બે કેમિકલના મિશ્રણ કરીને સસ્તામાં સસ્તો ઝેરી દારૂ બની જાય છે। આ દારૂ જો એ મિશ્રણમાં સહેજ ફેરફાર થાય તો નશો આપવાની બદલે માણસને મૃત્યુ સુધી પહોંચાડતો હોય છે। આવું ધૂમ વેચાણ ચાલતું હતું, એને રોકવામાં ના આવ્યું। આ કેમિકલથી જ લઠ્ઠો બને છે, આ કેમિકલ જ ઝેરી દારૂ માટે જવાબદાર છે। ભૂતકાળમાં પણ જ્યારે આ ક્યાંય નાની મોટી ઘટના બનતી હતી તો સરકાર પહેલું કામ એ કરતી હતી કે જે વિસ્તારના જવાબદાર અધિકારીઓ હોય એની સામે ઇમિડિયેટ પગલાં લઈ લેતી, તરત પગલાં લેતી। મને યાદ છે કે પોપટલાલ વ્યાસ જેવા આપણા ગૃહમંત્રી હતા, એક નાનો લઠ્ઠાકાંડ થયો, મારી નૈતિક જવાબદારી છે, એમને આવો કોઈ કાગળ નહોતો લખાયો, નૈતિક જવાબદારી સ્વીકારીને એમણે મંત્રી તરીકે મિનિસ્ટર।
તો કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે સીધા જ સરકાર પ્રહાર પર પ્રહાર કર્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે 4 માર્ચે રોજિત ગામના જે સરપંચ હતા તેમણે પત્ર લખ્યો હતો, છતાં સરકાર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવાના ન આવી અને અંતે સરકાર અને પોલીસના હપ્તાને કારણે માસૂમ લોકોનો જીવ ગયો છે.